છો વિદ્યાર્થી મિત્રો, મજા માને આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 5 પદાર્થના અલગીકરણમાં અલગીકરણની એક કરતાં વધુ પદ્ધતિઓનો અભ્યાસ કરતા પહેલા ગયા તાસમાં ભણીને આયા એ પદ્ધતિનો યાદ કરી લઈએ. તો ગયા તાસમાં આપણે ગાળન પદ્ધતિ નો અભ્યાસ કર્યો હતો અને બાષ્પીભવન પદ્ધતિનો. તો બાષ્પીભવન એટલે શું? તો કે પ્રવાહીનું વરાળ અથવા તો બાષ્પમાં રૂપાંતર થવાની પદ્ધતિને શું કહે છે? બાષ્પીભવન કહે છે. અને જ્યાં જ્યાં પાણી હોય ત્યાં ત્યાં સતત બાષ્પીભવનની પ્રક્રિયા થતી હોય છે. અને પાણીમાંથી મીઠું મેળવવા માટે અથવા તો દરિયામાંથી મીઠું મેળવવા માટે બાષ્પીભવનની પ્રક્રિયા નો ઉપયોગ થાય છે, અથવા તો બાષ્પીભવનની પ્રક્રિયાથી દરિયામાંથી મીઠું મેળવવામાં આવે છે. હવે આજનો મુદ્દો છે કે અલગીકરણની એક કરતાં વધારે પદ્ધતિઓ, કે મિશ્રણમાંથી પદાર્થોના અલગીકરણની કેટલીક પદ્ધતિઓનો આપણે જોઈ છે. તો ઘણીવાર મિશ્રણમાંના જુદા જુદા ઘટકોને અલગ કરવા માટે કોઈ એક પદ્ધતિ પૂરતી હોતી નથી. આવી પરિસ્થિતિમાં આપણે એક કરતાં વધારે પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. તો તમે તમારા વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં પાન નંબર 41 પર તમને પ્રવૃત્તિ નંબર 7 આપેલી છે, અને એ પ્રવૃત્તિમાં આપણે મીઠા અને રેતીના મિશ્રણમાંથી રેતી અને મીઠાને શું કરવાનું છે? અલગ કરવાનું છે. એ માટે આપણે સૌ પ્રથમ શું કરીશું? તો કે રેતી અને મીઠાના મિશ્રણને બીકરમાં લઈ અને તેમાં આપણે શું કરીશું? થોડું પાણી ઉમેરીશું. કે એ પદ્ધતિમાં આપણે રેતી અને મીઠાના મિશ્રણમાંથી રેતી અને મીઠાના બંને ઘટકોને અલગ કરવાના છે. એટલા માટે રેતી અને મીઠાના મિશ્રણને બીકરમાં લઈ અને આપણે તેમાં થોડું શું કરીશું? પાણી ઉમેરીશું. પછી બીકરને થોડો સમય બાજુમાં રહેવા દો. શું કહે છે તમને? પાણી રેડ્યા પછી એ બીકરને આપણે થોડા સમય માટે રહેવા દેવાનું છે. આથી રેતી એ બીકરના તળિયે શું થઈ જાય? જમા થઈ જશે. રેતી શું થઈ જશે? વજનમાં ભારે હોવાથી શું થઈ જશે? જે બીકર છે એ બીકરના તળિયે એકઠી થઈ જશે. અને મીઠું એ શું થઈ જશે? તો કે પાણીમાં ઓગળી જશે અને મીઠું પાણીમાં દ્રવ્ય થઈ જશે. બીકરને ધીમેથી કાળજીપૂર્વક, હવે આપણે એ બીકરને ધીમેથી કાળજીપૂર્વક નમાવી અને સ્વચ્છ પાણીને પ્યાલામાં એકઠું કરવાનું છે. જે આપણે મિશ્રણ લીધું છે રેતી અને મીઠું, મીઠાના મિશ્રણમાં પાણી ઉમેરી તેને કલાક સુધી સ્થિર રહેવા દેવાનું છે. સ્થિર રહેવા દેતા આપણને શું જોવા મળશે? તો કે આપણને બીકરના તળિયે રેતી એકઠી થયેલી જોવા મળશે. અને જે બીજો ઘટક મીઠું છે એ મીઠું પાણીમાં દ્રવ્ય થઈ જશે. હવે એ મિશ્રણને હવે એ બીકરને આપણે શું કરવાનું છે? એમાં જે ઉપરની જે પાણી છે એ પાણીને આપણે એક કાચના પ્યાલામાં એકઠું, એટલે કે ભેગું કરવાનું છે. અને પછી બીકરમાં ભીની રેતી બાકી રહેશે. તો પાણી લઈ લીધા પછી શું આપણને જોવા મળશે? કે બીકરમાં ભીની રેતી આપણને જોવા મળશે. હવે નિતારેલા પાણીને ફિલ્ટર પેપર અને ગરણીની મદદથી બીકરમાં ગાળી લો. આપણે જે મીઠાનું પાણી નિતારેલું છે એ નિતારેલા પાણીને આપણે ફિલ્ટર પેપર અને ગરણીની મદદથી બીજા બીકરમાં ગાળી લેવાનું છે. તો કે ગાળેલા પાણીમાં જે ગાળેલું પાણી છે એ ગાળેલા પાણીમાં મીઠું દ્રવ્ય સ્વરૂપે હશે. આપણને જે પાણી મળે છે એ પાણીમાં મીઠું શું થઈ જાય છે? ઓગળી જાય છે, એટલે કે દ્રવ્ય થઈ જાય છે. એટલે કે મીઠું ગાળેલા પાણીમાં મીઠું દ્રવ્ય સ્વરૂપે હોય છે. અને પછી તેમાંથી મીઠું અને પાણી અલગ કરવાનું રહેશે. હવે શું થશે? તો કે આપણને જે મીઠાવાળું પાણી મળે છે એ મીઠાવાળા પાણીમાંથી આપણે શું કરીશું? તો કે મીઠું અને પાણી અલગ કરીશું. પહેલાં આપણે શું જોયું? તો કે પહેલાં આપણે રેતી અને મીઠાને શું કર્યું? અલગ કરી દીધું. એ માટે આપણે રેતી અને મીઠાના મિશ્રણમાં પાણી રેડ્યું એટલે રેતી પાત્રના તળિયે બેસી જાય છે અને મીઠું એ પાણીમાં શું થઈ જાય છે? ઓગળી જાય છે. અને ગરણી પાણીમાં નિતારેલા ફિલ્ટર પેપર અને ગરણીની મદદથી આપણે શું કરીએ છીએ? મીઠાવાળા પાણીને રેતીથી અલગ કરીએ છીએ. હવે આપણે એ મીઠાવાળા પાણીમાંથી
એ મીઠાના દ્રાવણમાંથી મીઠું અને પાણીને શું કરવાનું છે અલગ કરવાનું છે એના માટે આપણે શું કરીશું તો કે કિડલી આપણે એ મીઠાવાળા પાણીને શું કરવાનું છે તો કે એક કિડલીમાં લઈ લેવાનું છે કે ગાળેલા પ્રવાહીને કિડલીમાં નાખી તેનું ઢક્કણ બંધ કરો કિડલીમાં પાણીને નાખીને કિડલીનું ઢક્કણ બંધ કરી દેવાનું છે પછી એ કિડલી ગરમ કરવા આપણે શું કરવાની છે મૂકવાની છે એટલે કિડલી ગરમ કરીશું એટલે એમાં ભરેલું આપણે મીઠાનું પાણી મીઠાનું દ્રાવણ શું થશે ધીમે ધીમે ઉકળવા માંડશે અને આપણે શું કરવાનું છે તો કે તમારા પાઠ્યપુસ્તકમાં 41 નંબરના પાના ઉપર તમને આકૃતિ આપેલી છે એ આકૃતિ તમારે જોઈ અને આ મુદ્દો સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે તમે ગેસ પર મીઠાના પાણી ભરેલી કિડલી મૂકશો એટલે મીઠાનું પાણી શું થઈ જશે ઉકળશે હવે તમારે શું કરવાનું છે જે કિડલી છે એ કિડલીનું જે નાકું છે જે કાનું છે એ કાના આગળ તમારે એક પ્લેટ ઢાંકી દેવાની છે તો કે પ્લેટ કેવી ઢાંકવાની છે તો કે પ્લેટ ઉપર આપણે શું કરવાનું છે બરફ મૂકવાનો છે તો કે કિડલીને ગરમ કરો અને તેમાંના પ્રવાહીને ઉકળવા દો અને ધાતુની એક પ્લેટ લેવાની છે અને એ ધાતુની પ્લેટમાં આપણે થોડોક બરફ લેવાનો છે પ્લેટને બરફ સહિત કિડલીના નાળચાથી સહેજ ઉપર પકડી રાખો આપણે બરફવાળી પ્લેટને જે કિડલીનું નાળચું હોય છે એ કિડલીના નાળચા ઉપર થોડીક સહેજ પકડી રાખવાની છે આથી કિડલીમાંથી બહાર નીકળતી વરાળ શું થઈ જશે ઠંડી પડી પાણી બનશે શું થઈ જશે કે જ્યારે પાણી ગરમ થાય છે પાણીનું વરાળમાં શું થાય છે રૂપાંતર અને એ વરાળ બરફવાળી પ્લેટના સંપર્કમાં આવશે ત્યારે તેનું સંગણન થાય છે અને સંગણન થાય અને પ્રવાહી સ્વરૂપમાં પાણી ફરીથી બનાવે છે પાણીના જે ટીપ્પા તમે પ્લેટ પરથી પડતા જુઓ છો તે વરાળના સંગણનથી થાય છે અને પાણીની વરાળનું તેનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે ઘનીભવન પાણી ગરમ થઈ વરાળમાં રૂપાંતર પામશે એ વરાળ કઈ નીકળે છે વરાળ બહાર નીકળી અને બરફ મૂકેલી પ્લેટની નીચેની સપાટીને શું થાય છે સ્પર્શ કરે છે એટલે એ વરાળ બરફવાળી પ્લેટના સંપર્કમાં આવતા શું થઈ જાય છે વરાળનું ફરીથી સંગણનની પ્રક્રિયા થઈ અને પાણીના ટીપ્પામાં રૂપાંતર પામે છે એટલે કે સંગણન એટલે શું કાં તો ઘનીભવન એટલે શું તો કે પાણીની વરાળનું ફરીથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહે છે તો પછી શું થશે તો કે કિડલીમાં જેમ જેમ પાણી ગરમ થશે એ બરફવાળી પ્લેટ પર સંગણનની પ્રક્રિયા થઈ ફરીથી પાણી સ્વરૂપે રૂપાંતર પામશે હવે એક સમય એવો આવશે કે તમને ફક્ત કિડલીમાં રહેલા પાણીમાંથી પાણીનું વરાળમાં રૂપાંતર થઈ જશે અને કિડલીમાં મીઠું બચે છે અને બરફવાળી પ્લેટ નીચે મૂકેલા બીકરમાં સ્વાદરહિત શુદ્ધ પાણી મળે છે તો બીકર આપણે જે નીચે મૂકીએ છીએ પ્લેટ બરફવાળી પ્લેટની નીચે જે બીકર મૂકીએ છીએ એ બીકરમાં આપણને શું થશે તો કે પાણી અને સ્વાદરહિત અને શુદ્ધ મળે છે કિડલીમાં મીઠાવાળું પાણી ભરેલું છે એ કિડલીને ગરમ આપણે કરીશું તો શું થશે પાણીનું વરાળમાં રૂપાંતર થશે અને એ વરાળ કિડલીની નાળચામાંથી બહાર નીકળી અને જે આપણે બરફવાળી પ્લેટ લીધી છે એ બરફવાળી પ્લેટના સંપર્કમાં વરાળ આવશે એટલે વરાળ ઠંડા બરફવાળી ઠંડી પ્લેટના સંપર્કમાં આવવાથી ફરીથી એ વરાળનું પાણીમાં અથવા તો પ્રવાહીમાં રૂપાંતર થાય અને નીચે મૂકેલા બીકરમાં પાણી સ્વરૂપે આપણને મળે છે તો નિતારણ ગાળણ બાષ્પીભવન અને ઘનીભવનની ક્રિયાઓ દ્વારા રેતી અને મીઠાના મિશ્રણમાંથી ઘટકોને અલગ કરી શકાય છે આપણે મીઠા અને રેતીના મિશ્રણના ઘટકોને કેવા કર્યા અલગ પહેલાં રેતી અને મિશ્રણના ઘટકોમાં પાણી લીધું પાણી રેડ્યા પછી પાણીમાં મીઠું દ્રવ્ય થઈ જશે અને રેતી તળિયે બેસી જાય છે
પછી ઉપર રહેલા પાણીને આપણે એક પ્યાલામાં શું કરીએ છીએ પ્યાલામાં એકઠું કરીએ છીએ તો મીઠાવાળા રેતી અને મીઠાનું દ્રાવણ આ રીતે નિતારણ અને ગાળણ પદ્ધતિથી અલગ કર્યું હવે જે મીઠાવાળું પાણી છે એ મીઠાવાળા પાણીમાંથી આપણે શું કરવાનું છે મીઠું અલગ કરવાનું છે અને પાણી અલગ કરવાનું છે તો મીઠાના દ્રાવણમાંથી મીઠું અને પાણી અલગ કરવા માટે આપણે કઈ પ્રક્રિયા જોઈ તો કે બાષ્પીભવનની પ્રક્રિયા અને ઘનીભવનની કે મીઠાવાળા પાણીને એક કિડલીમાં ભરી એ કિડલીને આપણે શું કરીએ છીએ તો કે કિડલીમાં રહેલા પાણીને આપણે ગરમ કરીએ છીએ ગરમ થવાથી પાણીનું વરાળમાં રૂપાંતર થઈ જશે અને એ વરાળ કિડલીના નાળચામાંથી બહાર નીકળી અને બરફવાળી પ્લેટના સંપર્કમાં આવતા સંગનનની પ્રક્રિયા થઈ એ વરાળનું ફરીથી પ્રવાહીમાં શું થઈ જાય રૂપાંતર થાય છે આમ નિતારણ ગાળણ બાષ્પીભવન અને ઘનીભવનની પ્રક્રિયા દ્વારા આપણે રેતી અને મીઠાના મિશ્રણમાંથી ઘટકોને કેવા કરીએ છીએ અલગ કરીએ છીએ હવે છે મીઠાનું દ્રાવણ કેવું બનાવવું સંતૃપ્ત બનાવવું એના માટે તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 42 પર તમને એક પ્રવૃત્તિ આપેલી છે એ પ્રવૃત્તિમાં આપણે મીઠાનું સંતૃપ્ત દ્રાવણ બનાવવાનું છે તો કે એક બીકરમાં અડધા કપ જેટલું પાણી લો આપણે બીકરમાં થોડું કેટલું અડધા કપ જેટલું પાણી લેવાનું છે અને પછી બીકરમાં એક ચમચી જેટલું મીઠું નાખી તેને બરાબર ઓગળી જાય ત્યાં સુધી હલાવવાનું છે અડધા પ્યાલા જેટલું પાણી લઈ એ પાણીમાં એક ચમચી મીઠું નાખી અને એને આપણે સતત હલાવવાનું છે કે જ્યાં સુધી મીઠું ઓગળી જાય ત્યાં સુધી પછી શું કરવાનું છે ફરીથી એક ચમચી મીઠું નાખ્યું ફરી આપણે પાણીમાં ઓગાળી દીધું એ એક ચમચી મીઠું ઓગળી જાય એટલે ફરીથી આપણે શું કરીશું ફરીથી એક ચમચી મીઠું પાણીમાં ઉમેરીશું અને તેને ફરીથી બરાબર હલાવીશું પછી દરેક વખતે એક એક ચમચી મીઠું ઉમેરતા જાઓ અને હલાવતા જાઓ જેમ જેમ આપણે શું કરવાનું છે એક ચમચી મીઠું નાખ્યું પાણીમાં ઓગાળી દીધું ફરીથી બીજી ચમચી નાખ્યું મીઠું ફરીથી ઓગાળી દીધું ફરીથી ત્રીજી ચમચી મીઠું નાખ્યું એને પણ પાણીમાં ઓગાળી દીધું ક્યાં સુધી કે જ્યારે મીઠું ઓગળ્યા વગર બીકરના તળિયે પડી રહે ત્યાં સુધી મીઠું ઓગાળવાનું બંધ કરો ક્યાં સુધી આપણે મીઠું ઓગાળવાનું છે કે એક સમય એવો આવશે કે એ મીઠું ઓગળ્યા વગર બીકરના તળિયે શું થઈ જશે જમા અથવા તો એકઠું થઈ જશે ત્યાં સુધી આપણે એક એક ચમચી પાણીમાં મીઠું ઉમેરી અને ઓગાળવાનું છે અને બીકરમાંના દ્રાવણને ગાળી લો હવે શું કરવાનું છે તો કે એ જે બીકર છે એ બીકરમાં જે મીઠાનું દ્રાવણ છે એ મીઠાના દ્રાવણને શું કરવાનું છે ગાળી લેવાનું છે તો આ દ્રાવણમાં મીઠાનું સંતૃપ્ત દ્રાવણ છે શું કહે છે જે દ્રાવણ બન્યું એ દ્રાવણ મીઠાનું કેવું દ્રાવણ છે સંતૃપ્ત દ્રાવણ તો કે સંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય કે ચોક્કસ તાપમાને જે દ્રાવણમાં દ્રવ્ય પદાર્થ દ્રવ્ય એટલે કોને કહેવાય આપણે જે વસ્તુ પાણીમાં કાં તો કોઈપણ પ્રવાહીમાં ઓગાળવાની છે તેને શું કહેવાય દ્રવ્ય આપણે અહીંયા મીઠાને પાણીમાં ઓગાળીએ છીએ એટલે મીઠું શું કહેવાય તો કે દ્રવ્ય ખાંડને પાણીમાં ઓગાળવાની હોય તો ખાંડ એ શું કહેવાય દ્રવ્ય તો કે ચોક્કસ તાપમાને જે દ્રાવણમાં દ્રવ્ય પદાર્થ વધુમાં વધુ ઓગળેલ હોય અને હવે પછી દ્રવ્ય ઓગળી શકાય નહીં તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે પ્રવૃત્તિ 8માં આપણે જોયું કે બીકરમાં અડધા કપ જેટલું પાણી લીધું અને એમાં એક ચમચી મીઠું ઓગાળ્યું તો ઓગળી ગયું બીજી ચમચી મીઠું ઓગાળ્યું તો ઓગળી ગયું ત્રીજી ચમચી નાખીને મીઠું ઓગાળ્યું તો ઓગળી ગયું ચોથી ચમચી નાખીને મીઠું ઓગાળ્યું તો ઓગળી ગયું પણ એક સમય એવો આવશે કે મીઠું ઓગળવાનું શું થઈ જશે બંધ થઈ જશે અને એ મીઠું પાત્રના તળિયે શું થઈ જાય છે એકઠું થઈ જાય છે અને આપણે ગરણીની મદદથી એ દ્રાવણને ગાળી લઈએ તો જે દ્રાવણ આપણે મીઠાનું મળે છે એ મીઠાનું દ્રાવણ કેવું છે સંતૃપ્ત દ્રાવણ કહેવાય કે ચોક્કસ તાપમાને જે દ્રાવણમાં દ્રવ્ય પદાર્થ વધુમાં વધુ ઓગળેલ હોય અને હવે પછી દ્રવ્ય ઓગળી શકાય નહીં તેવા દ્રાવણને શું કહે છે સંતૃપ્ત દ્રાવણ કહે છે હવે તમને આગળ પ્રવૃત્તિ નંબર 9 આપી છે કે સંતૃપ્ત દ્રાવણને ગરમ કરવાથી તેમાં વધુ મીઠું ઓગળી શકાય છે આપણને જે સંતૃપ્ત દ્રાવણ મળે છે એ સંતૃપ્ત દ્રાવણને ગરમ કરવાથી શું થાય વધારે
વધુ મીઠું ઓગળી શકાય એના માટે તો કે સંતૃપ્ત દ્રાવણ બનાવવાની રીત તમારે સંતૃપ્ત દ્રાવણ બનાવવું હોય તો કેવી રીતના બનાવી શકો તો કે બીકરમાં થોડું પાણી લઈ સૌપ્રથમ બીકરમાં થોડું પાણી લઈ તેમાં 2 ગ્રામ મીઠું નાખીને હલાવો પછી શું કરવાનું છે મીઠું પાણીમાં ઓગળી જાય પછી ક્રમશઃ 2 ગ્રામ મીઠું નાખતા જાઓ પહેલા બીકરમાં પાણી લીધું પછી તેમાં 2 ગ્રામ મીઠું લીધું મીઠું ઉમે નાખ્યું એ મીઠું ઓગળી જાય પછી ફરીથી આપણે શું કરવાનું છે ફરીથી બીજા 2 ગ્રામ મીઠું લેવાનું છે અને એ મીઠાને શું કરતા નાખતા જાઓ અને ઓગાળતા જાઓ જ્યારે પાણીમાં મીઠું ઓગળતું બંધ થાય ત્યારે દ્રાવણને ગાળી લો અને આ દ્રાવણને તાપમાને મીઠાનું સંતૃપ્ત દ્રાવણ કહેવાય તો આ પ્રમાણે મીઠાનું સંતૃપ્ત દ્રાવણ બની ગયું હવે છે પ્રવૃત્તિ નંબર 9 કે સંતૃપ્ત દ્રાવણને ગરમ કરવાથી તેમાં સંતૃપ્ત જે દ્રાવણ મળ્યું એ દ્રાવણને ગરમ કરવાથી તેમાં વધુ મીઠું ઓગળી શકાય છે કે એક બીકરમાં થોડું પાણી લઈ અને તેમાં ત્યાં સુધી મીઠું ઓગાળતા જવાનું છે કે જ્યાં સુધી મીઠું ઓગળવાનું બંધ ન થાય ફરીથી એક બીકરમાં શું કરવાનું છે પાણી લઈ અને આપણે સતત ને સતત મીઠું નાખતા જવાનું છે અને ઓગાળવાનું છે કઈ સુધી ઓગાળવાનું છે કે એક સમય એવો આવશે કે એ મીઠું ઓગળવાનું બંધ થઈ જશે તો કે મીઠું ઓગળવાનું બંધ ન થાય આ દ્રાવણને ગાળી લઈ અને વધારાનું મીઠું દૂર કરો પછી શું થશે તો કે અમુક સમય પછી મીઠું ઓગળવાનું બંધ થઈ જશે એટલા માટે આપણે શું કરીશું તો કે એ બીકરમાં રહેલું જે મીઠાવાળું પાણી છે મીઠાનું દ્રાવણ છે એ મીઠાના દ્રાવણને ગરણી વડે શું કરીશું ગાળી લઈશું અને આ રીતે મળતું દ્રાવણ મીઠાનું સંતૃપ્ત દ્રાવણ છે હવે મીઠાના સંતૃપ્ત દ્રાવણમાં ફરી હવે જે આપણને ગાળી લીધું છે એ મીઠાના દ્રાવણમાં ફરીથી શું કરવાનું છે તો કે મીઠું ઉમેરવાનું છે અને એ મીઠાના સંતૃપ્ત દ્રાવણમાં ઓગળ્યા વિના પડી રહે છે પછી શું કરવાનું છે કે હવે જે દ્રાવણ મળ્યું છે મીઠાનું સંતૃપ્ત દ્રાવણ બન્યું છે એ દ્રાવણને આપણે શું કરવાનું છે ગરમ કરવાનું છે અને ગરમ કર્યા પછી થોડીવાર પછી જુઓ કે બીકરના તળિયે રહેલા અદ્રવ્ય મીઠાનું શું થાય છે તો જે ગરમ કરીશું મીઠાના સંતૃપ્ત દ્રાવણમાં મીઠું નાખીશું અને પછી એને શું કરવાનું છે ગરમ કરવાનું છે તો ગરમ કરતાં શું થાય છે તો કે ગરમ કરતાં મીઠું શું થાય છે દ્રવ્ય બની જાય છે કે સંતૃપ્ત દ્રાવણમાં રહેલા અદ્રવ્ય મીઠાના દ્રાવણને ગરમ કરતાં એ મીઠાનું શું થાય છે દ્રવ્ય બની જાય છે કે સંતૃપ્ત દ્રાવણમાં રહેલા અદ્રવ્ય મીઠું દ્રાવણને ગરમ કરતાં શું થઈ જાય છે દ્રવ્ય બની જાય છે એટલે સંતૃપ્ત દ્રાવણમાં મીઠાના સંતૃપ્ત દ્રાવણમાં આપણે ફરીથી મીઠું નાખીશું તો એ મીઠું ઓગળતું નથી પરંતુ એને ગરમ કરીશું તો જે મીઠું ઓગળેલું નથી એ મીઠું શું થઈ જાય છે તો કે ઓગળીને પાણીમાં દ્રવ્ય થઈ જાય છે એટલે કે સંતૃપ્ત દ્રાવણને ગરમ કરવાથી તેમાં વધુ મીઠું ઓગળી શકે છે પછી છે પ્રવૃત્તિ નંબર 10 કે પાણીમાં જુદા જુદા પદાર્થોને જુદા જુદા પ્રમાણમાં ઓગળે છે કે નહીં તે સાબિત કરો હવે શું કહે છે તો કે પાણીનો જથ્થો કેવો લેવાનો છે સરખો લેવાનો છે અને એમાં આપણે જુદા જુદા પદાર્થને ઓગાળવાના છે એ જુદા જુદા પદાર્થ ઓગળે છે કે નહીં એ આપણે શું કરવાનું છે જોવાનું છે તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે 2 બીકર લઈ અને બંને બીકરમાં એક સરખું પાણી લેવાનું છે એક બીકરમાં 1 ચમચી મીઠું નાખીને તે ઓગાળી જાય ત્યાં સુધી હલાવો 2 બીકરમાં પાણી લીધું હવે પહેલા બીકરમાં 1 ચમચી મીઠું નાખવાનું છે અને એ મીઠું ઓગળી જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે અને બીજા બીકરમાં 1-1 ચમચી મીઠું ઉમેરતા જાઓ જ્યાં સુધી દ્રાવણ સંતૃપ્ત ન થાય બીકરમાંનું દ્રાવણ સંતૃપ્ત થાય ત્યારે તેમાં કેટલી ચમચી મીઠું નાખ્યું છે તે આપણે શું કરવાનું છે કોષ્ટક તમારે આપ્યું છે 5.2 એ 5.2 કોષ્ટકમાં શું કરવાનું છે લખવાનું છે કે ભાઈ મીઠાની 2-4 ચમચી નાખી
મીઠાને 4 ચમચી નાખી ત્યારે એ મીઠું પાણી જેટલી પાણીમાં જેટલી ચમચી નાખી ત્યારે તે પાણીમાં મીઠું ઓગળે છે કે મીઠાની 4 ચમચી નાખીએ છે ત્યાં સુધી પાણી એ મીઠામાં શું થઈ જાય છે ઓગળી જાય છે પછી હવે આ જ પ્રવૃત્તિ ખાંડ અને ખાંડ માટે કરી અને બીજા બીકરમાં ખાંડનું દ્રવણ સંતૃપ્ત દ્રવણ બનાવો હવે મીઠાનું સંતૃપ્ત દ્રવણ બનાવી દીધું કે મીઠામાં આપણે 4 ચમચી કે 5 ચમચી મીઠું ઓગાળીએ છીએ ત્યાં સુધી એ મીઠું શું થઈ જાય છે ઓગળી જાય છે એવી જ રીતના આપણે શું કરીશું કે બીજા બીકરમાં ખાંડ લઈશું કે ખાંડની 1 ચમચી ખાંડ નાખી પાણીમાં અને ફરીથી આપણે શું કરીએ છીએ ખાંડને ઓગાળીએ છીએ પછી ફરી ચમચી ફરીથી બીજી ચમચી નાખી તો બીજી ચમચીમાં રહેલી ખાંડ પણ પાણીમાં શું થઈ જાય છે ઓગળી જાય છે ત્રીજી ચમચી નાખી તો ત્રીજી ચમચીમાં રહેલી ખાંડ પણ શું થઈ જાય છે પાણીમાં ઓગળી જાય છે હવે એક સમય એવો આવશે કે ખાંડ ઓગળવાનું શું થઈ જાય છે પાણીમાં બંધ થઈ જાય છે ત્યારે એ ખાંડનું શું થયું સંતૃપ્ત દ્રવણ થયું તો કે તમારું કોષ્ટક 5.2 છે કે જુદા જુદા પદાર્થના સંતૃપ્ત દ્રવણમાં જરૂરી દ્રવ્યની માત્રા એમાં છે પદાર્થ અને પાણીમાં જેટલી ચમચી પદાર્થ ઓગાળો છો ઓગાળ્યો હોય તેટલી સંખ્યા તો મીઠું તો કે મીઠાની આપણે 4 ચમચી નાખીએ છીએ ત્યાં સુધી મીઠું પાણીમાં ઓગળી શકે છે પછી છે ખાંડ તો ખાંડની 9 ચમચી પાણીમાં નાખીએ છીએ તો કે પાણીમાં એ ઓગળી શકે છે અને ફટકડી તો કે ફટકડીની 3 ચમચી પાણીમાં નાખીએ છીએ ત્યાં સુધી ફટકડી પાણીમાં ઓગળી શકે છે આમ સમાન જથ્થાના પાણીમાં જુદા જુદા શું કહે છે કે સમાન જથ્થાના પાણીમાં જુદા જુદા દ્રવ્ય પદાર્થોને ઓગાળવાની મહત્તમ ક્ષમતા કેવી હોય છે જુદી જુદી એટલે પાણીમાં જુદા જુદા પદાર્થોને જુદા જુદા પ્રમાણમાં ઓગળે છે કે એક સરખા જથ્થાના પાણીમાં આપણે પાણીનો જથ્થો તો કેવો હોવો જોઈએ એક સરખો બંનેમાં અડધા બંને બીકરમાં અડધે સુધી પાણી લેવાનું પછી બંને બીકરમાં આપણે એક સાથે 1 ચમચી મીઠું નાખવાનું અને 1 ચમચી ખાંડ નાખવાની ફરીથી બીજી ચમચી મીઠું નાખવાનું અને બીજી ચમચી ખાંડ નાખવાની તો અમુક સમય એવો આવશે કે તમે 4 કે 5 ચમચી મીઠું ઓગાળી શકો અને 6 કે 7 ચમચી પાણીમાં ખાંડ ઓગાળી શકો તો કે એક સરખા જથ્થાના પાણીમાં જુદા જુદા દ્રવ્ય પદાર્થોના સંતૃપ્ત દ્રવણ બનાવવા જરૂરી દ્રવ્ય પદાર્થોનું વજન કેવું હોય છે જુદું જુદું આપણે કોષ્ટક 5.2માં જોયું કે મીઠું તો કે 4 ચમચી પાણીમાં ઓગળી શકે છે જ્યારે એની સરખામણીમાં ખાંડ એ પાણીમાં 9 ચમચી આપણે પાણીમાં ખાંડ નાખીએ છીએ ત્યાં સુધી ઓગળી શકે છે એટલે કે પદાર્થ પાણીમાં જુદા જુદા પદાર્થને જુદા જુદા પ્રમાણમાં ઓગળે છે તો થઈ ઘનીભવનની વ્યાખ્યા તો કે પાણીની વરાળનું તેમના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ઘનીભવન કહે છે અને બાષ્પીભવન તો કે પાણીની વરાળ અથવા તો બાષ્પમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે પછી આપણે પ્રવૃત્તિ 7 જોઈ તો કે મિશ્રણમાં રહેલા રેતી અને મીઠાના ઘટકોને અલગ કરવાનું તો કે ગાળણ નિતારણ ગાળણ બાષ્પીભવન અને ઘનીભવનની ક્રિયાઓ દ્વારા રેતી અને મીઠાના મિશ્રણમાંથી ઘટકોને અલગ કરી શકાય છે પછી જોયું પ્રવૃત્તિ નંબર 8 સંતૃપ્ત દ્રવણ તો કે ચોક્કસ તાપમાને જે દ્રવણમાં દ્રવ્ય પદાર્થ વધુમાં વધુ ઓગળેલ હોય અને હવે પછી દ્રવ્ય ઓગળી શકાય નહીં તે દ્રવણને સંતૃપ્ત દ્રવણ કહે છે તમે ઘરે સંતૃપ્ત દ્રવણ બનાવવાનો પ્રયત્ન કરજો કે બીકરમાં સંતૃપ્ત દ્રવણ કેવી રીતના બનાવવું કે બીકરમાં થોડું પાણી લઈ તેમાં 2 ગ્રામ મીઠું નાખી અને હલાવો તમે 2 ગ્રામ ના મીઠું લો અને 1-1 ચમચી મીઠું લો તો પણ ચાલે પછી 2 ગ્રામ મીઠું નાખી હલાવો મીઠું પાણીમાં ઓગળી જાય પછી ક્રમશઃ ફરીથી 2 ગ્રામ મીઠું નાખતા જાઓ અને ઓગાળતા જાઓ અમુક સમય એવો આવશે કે જ્યારે એ મીઠું ઓગળવાનું શું થઈ જાય છે બંધ થઈ જાય છે ત્યારે આપણે એ દ્રવણને ગાળી લઈએ છીએ તો આ રીતે મીઠાનું સંતૃપ્ત દ્રવણ બનાવી શકાય પછી છે ઠંડા પાણી કરતાં ગરમ પાણીમાં દ્રવ્ય પદાર્થ વધુ ઓગળી શકાય છે હવે મીઠાનું જે સંતૃપ્ત દ્રવણ બનાવ્યું છે એ સંતૃપ્ત દ્રવણમાં તમે ફરીથી 1-2 ચમચી મીઠું નાખશો તો એ મીઠું ઓગળી શકે નહીં પરંતુ એ પાણી એ સંતૃપ્ત દ્રવણમાં નાખેલા મીઠાવાળા બીકરને ફરીથી તમે ગરમ કરશો તો તેમાં શું થાય છે તો કે એ
મીઠું દ્રવ્ય થઈ જાય છે. સંતૃપ્ત દ્રાવણને ગરમ કરવાથી તેમાં દ્રવ્ય પદાર્થ વધુ ઓગળી શકાય છે. આમ સંતૃપ્ત દ્રાવણને ગરમ કરવાથી તે અસંતૃપ્ત દ્રાવણ બને છે. સંતૃપ્ત દ્રાવણમાં દ્રવ્ય નાખી મીઠાના સંતૃપ્ત દ્રાવણમાં ફરીથી મીઠું ચમચી મીઠું નાખી અને એને તમે ગરમ કરશો તો એ મીઠું શું થઈ જાય છે, પાણીમાં ઓગળી જાય એટલે કે દ્રવ્ય થઈ જાય છે અને એ અસંતૃપ્ત દ્રાવણ બને છે. સંતૃપ્ત દ્રાવણને ઠંડુ પાડવાથી તેમાં દ્રવ્ય પદાર્થ ઓછો ઓગળેલો હોવાથી વધારાનો દ્રવ્ય પદાર્થ દ્રાવણમાં તળિયે ઓગાળ્યા વગરનો પડી રહે છે. એક સમય એવો આવશે કે 6-7 ચમચી મીઠું ઓગળી શકશે, પછી તમે વધારે મીઠું ઓગાળશો તો એ ઓગળી શકે નહીં, એ પાત્રના તળિયે એકઠું અથવા તો પાત્રના તળિયે ભેગું થઈ જશે. અને એક સરખા જથ્થાના પાણીમાં જુદા જુદા દ્રવ્ય પદાર્થોના સંતૃપ્ત દ્રાવણ બનાવવા જરૂરી દ્રવ્ય પદાર્થોનું વજન પણ કેવું હોય છે, જુદું જુદું હોય છે. આમ આપણે આ પ્રકરણમાં અલગીકરણ એટલે શું અને અલગીકરણની અલગ અલગ પદ્ધતિઓનો અભ્યાસ કર્યો. તમે પણ તેને સમજવાનો પ્રયત્ન કરજો. થેન્ક યુ મિત્રો.